नमस्कार मित्रों, आजना वीडियो ने अंदर धोरण छ विषय छे विज्ञान, प्रश्न बैंक, तारीख छे 1-10-2022, कुल गुण छे 25, समय छे 1 कलाक। संपूर्ण प्रश्न बैंक अने तेना सोल्यूशन विषे माहिती मेळवाना छे। मित्रों, वीडियो नी शुरुआत करता पहेला जो तमे चेनल में नव हो तो चेनल ने सब्सक्राइब करीने बेल आइकन पर क्लिक करी देजो, ज्यारे चेनल में नव वीडियो अपलोड थाय तेनी माहिती तमने सौथी पहेला सौथी झड़पथी मळती रहे। अने आ वीडियो ना सोल्यूशन पीडीएफ फाइल, प्रश्न बैंक नी पीडीएफ फाइल, तेना सोल्यूशन पीडीएफ फाइल डाउनलोड करवा माटे वीडियो ना डिस्क्रिप्शन बॉक्स में तमने लिंक आपेली छे। लिंक पर तमे क्लिक करीने पेपर नी पीडीएफ फाइल, सोल्यूशन नी पीडीएफ फाइल डाउनलोड करी शको छो। अने आ वीडियो तमारी आजूबाजू भणता धोरण 6 ना विद्यार्थीओने शेर करी देजो, एटले पण मित्रों पेपर नुं सोल्यूशन करी शके। हवे आपणे जोईए प्रश्न बैंक। सौथी पहेला तमने प्रश्न नंबर 1 आपेलो छे કે જેની અંદર તમને એવું લખેલું છે કે પ્રવૃત્તિ કરી જવાબ આપો। પ્રશ્ન નંબર 1, પહેલો સવાલ આપ્યો છે, માનવ શરીરના એવા કયા અંગો છે કે જેના સાંધા એક બાજુ જ હલનચલન કરી શકે છે, જે તમારો 2 ગુણનો પ્રશ્ન છે। બીજો સવાલ આપ્યો છે, માનવ શરીરના એવા કયા અંગો છે કે જેના સાંધા ચારેય બાજુ હલનચલન કરી શકે છે, બરાબર। તો તમારે 2 પ્રશ્ન તમને આપેલા છે પ્રશ્ન નંબર 1ની અંદર, જે તમારો 1 પ્રશ્ન 2 ગુણનો અને 1 3 ગુણનો છે। આનું સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો। પ્રશ્ન નંબર 2, તમે એક મુદ્દાસર જવાબ આપો। પહેલો સવાલ, સાપની જમીન પર ગતિ અને માછલીમાં પાણીની ગતિ। હવે સાપની જમીન ઉપર ગતિ ભાઈ કેવી હોય, બરાબર તમારે ખબર છે કે ભાઈ બરાબર। પછી માછલીની પાણીમાં ગતિ, એ તમારે એનો મુદ્દાસર જવાબ લખવાનો છે, જે તમારો 5 ગુણનો પ્રશ્ન હોય છે, એટલે 2 પ્રશ્ન એ ભાઈ 1 પ્રશ્નના 2.5 અઢી માર્ક્સ થાય, બીજાના 2.5 એટલે 2 થી 5 ગુણનો તમારો પ્રશ્ન નંબર 2 આપેલો છે। આનું સંપૂર્ણ સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સાચા પેપરની પીડીએફ ફાઇલ, સાચા પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ તમે કરી શકો છો। પ્રશ્ન નંબર 3 તમને આપ્યો છે, આકૃતિ દોરી નામ નિર્દેશન ગતિની દિશા અંકિત કરો। એમાં પહેલો સવાલ આપ્યો છે, મિજાગરા જેવા સાંધાની ગતિની દિશા। બીજો સવાલ છે, ખલ દસ્તો સાંધો, બરાબર। આની આકૃતિ તમારે દોરવાની છે, જે 5 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 4 આપ્યો છે, દોરડી કૂદતી વખતે હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો હોય છે। ઓપ્શન 4 છે, ઉખળીનો સાંધો, મિજાગરાનો સાંધો, ખલદસ્તો સાંધો કે અચલ સાંધો। આ 4માંથી તમારે કોઈ પણ એક સાચો જવાબ લખવાનો છે, 1 ગુણનો પ્રશ્ન છે। સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે અવશ્ય તમે ક્લિક કરીને મેળવી શકો છો। 2 નંબરનો સવાલ આપ્યો, જોડકા જોડો। હવે અહીંયા તમને નામ આપેલા છે બરાબર સજીવના, તો કે માછલી છે, અળસિયું છે, મેરુદંડ છે, બંગલો છે, બગલો છે। એની સામે 2 વિભાગમાં જોઈએ તો કે એની અમે તે અનેક નાના હાડકોની બનેલી રચના છે, બમાં તેનું શરીર અનેક કોલીઓ એકબીજા સાથે જોડાવાથી બને છે। સી, તે તારકીય રચના ધરાવે છે। પછી તે હૃદયનું રક્ષણ કરે છે, હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે, ત્યાર પછી તે સ્નાયુલ પગની મદદથી ચાલે છે। તો આ રીતના તમને બની અંદર જોડકા ટાઈપનો પ્રશ્ન આપેલો છે, જેમાં તમારે 4 માર્ક્સનો આ પ્રશ્ન તમને આપેલો છે। સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે, મળી જશે, અવશ્ય લિંક ચેક કરજો। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ચિત્રને ઓળખો અને તેમાં દર્શાવેલ બાબતનું એક લક્ષણ અને ઉપયોગ લખો। આકૃતિની અંદર તમને એક સાંધો આપેલો છે, સાંધાને તમારે ઓળખવાનો છે, એનો લક્ષણ અને એનો ઉપયોગ તમારે જણાવવાનો છે। આમાં પણ એ જ છે બરાબર, 3 નંબરની આકૃતિ તમે જોઈ શકો છો। પછી આ જે છે એ સજીવની એક છે બરાબર, આ પણ સજીવ છે એક, તો આ તમારે જોઈ શકો છો બરાબર। આનું સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી, અવશ્ય લિંક ચેક કરો, એમાં તમને બધું મળી જશે, સાચા પેપર, સાચા પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ। તો આ હતું ધોરણ 6ના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન પેપર વિશે વાત। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો। મળીશું અવનવા વિડીયોમાં, બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ।